राजकोटना गोंजल मार्केटयार्डमां डुंगळीना भावमां मोटो कड़ाको बोलायो छे। डुंगळीनी निकास बंदी थता एक ज दिवसमां भावमां मोटू गाबडू पड्युं। डुंगळीना भावमां रूपिया 300नुं गाबडू पड्युं छे। यार्डमां हराजीमां डुंगळीना 20 किलोना भाव रूपिया 100 थी लईने 400 सुधीना बोलाया हता। मार्केटिंग यार्डमां 3 दिवस पहेला डुंगळीना 90,000 कट्टा जेटली जंगी आवक थई हती, जेना कारणे आवक बंद कराई। डुंगळीनी निकास बंदी थता यार्डमां डुंगळीनी आवक न करवा वेपारीઓએ યાર્ડ સત્તાધીશોએ અનુરોધ કર્યો। ડુંગળીના ભાવમાં ગાબડું પડતા વેપારીઓ ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દસ વીઘા ડુંગળી વાવી ત્યાં કોઈ વેપારી લેવા ખુશ નથી। કાલે 700 હતા, 300 માં નથી લોકો લેતા। અમારે કરવું શું ખેડૂને? તમે કેટલા દિવસથી હેરાન? કઈ 7 દિવસ થી આજ। કેટલો માલ છે? મારી પાસે 20 ખાંડી। 20 ખાંડી નો માલ નો 300 મહિના નથી લેતા। નિર્ણય બહુ ઓલો લાગે, ખરાબ જ લાગે ને સાહેબ? આ થોડો સારો નિર્ણય લાગે? એવી પોઝિશન અમારે ખેડૂતની હેઠળ, તમામ ખેડૂતની એવી પોઝિશન થઈ ગઈ। વેપારી કોઈ હાથ જ ના, વેપારી બિચારા શું કરે? ઉપરથી બંધ થઈ ગયું તો અહીં લેવા ખુશી નથી, કારણ કે ગાડીઓ મોટે લેવાશ, પણ ઉપર જ બંધ છે તો શું કરે? લ્યો, બોર્ડર સાવ બંધ થઈ ગઈ, કાલનું તમને આમામ થાય છે, રાતે આખી રાત તો ખેડૂતને ખેતરોમાં નીંદર નથી આવી, બોર્ડર બંધ થઈ ગઈ છે। 3 દિવસ ડુંગળી પડી છે, ડુંગળી ઉગી ગઈ છે। 2022 માં ડબલ ને બદલે અડધી આવક નથી ખેડૂતની સાહેબ। હવે આમાં અમે શું કરું? ડુંગળી પાછી લઈ જવી, ઢોરે નથી ખાતા, ડોબા વાળા નથી આવતા ખાવાના, અહીંયા પડી 3 દિવસ થી હળિયું કાઢું છું, હજી વારો ન થયો। કેટલા વીઘા? 4 વીઘા ડુંગળી હતી। કેટલા કટા ડુંગળી? ડુંગળી આ ત્રીજી વાર આવ્યું આજ ખરે, પેલા વેલા 400 માં ગઈ હતી, પછી 500 માં ગઈ, હવે આજ તો થાય હશું, ઉગી ગઈ છે, એટલે હવે જાલ ઢોરે ખાય। તમારી સરકાર પાસે શું? સરકાર પાસે એ અપીલ છે કે ખેડૂત હમું જોવે તો સારું છે, ખેડૂત ફાઈમાલ થઈ ગયો, થાવ પૂરું થઈ ગયું ખેડૂત। સરકાર દ્વારા જે ગઈકાલે જે નિકાસનો પ્રતિબંધ એકાએક લગાવવામાં આવ્યો, તેથી આપણા ભારત દેશના ડુંગળી પકવતા તમામ ખેડૂતોને બહુ મોટી નુકસાની જવાના અને ચિંતાનો વિષય પેદા થયો છે। જયારે ગત વર્ષે ખેડૂતોને અહીંયા ડુંગળીના ભાવ બહુ ઓછા મળ્યા હતા અને આપણી સરકારે કિલે 2 રૂપિયા જેવી સબસિડી જાહેર કરી હતી, પણ આ વર્ષે જયારે ખેડૂતોને 2 પૈસા કામવાનો મોકો છે અને ગઈ આ વર્ષની જે નુકસાની છે એ ભરપાઈ કરવાનો જયારે સમય આવ્યો છે, ત્યારે સરકારે આવો બહુ ખોટો નિર્ણય લઈ અને ખેડૂતોને બહુ મોટો નુકસાન જાય એવો નિર્ણય છે, તો તાત્કાલિક અસરથી આ નિકાસ પ્રતિબંધ દૂર કરવો જોઈએ। અત્યારે જયારે ડુંગળી પકવતા ખેડૂતોને જયારે આપણે મીડિયાના મારફતથી જોઈએ છીએ, હવામાન વિભાગની આગાહી છે, માવઠા છે, એકદમ ખેતી ઉપર ડુંગળીના પાક ઉપર વરસાદ પડે છે, અને ડુંગળીનો પાક એવો છે જે 10-15 દિવસની એની લાઈફ હોય છે લઈણા પછી, અને માથે વરસાદ પડે ને એવું થાય તો બગડી જાય છે। તો આ નિર્ણયથી જે ભાવ બજારમાં અત્યારે 20-25 રૂપિયા કિલો ખેડૂતોને વેચાતી હતી, એ આ નિર્ણયથી સીધી બજાર ઘટી અને 10-12 રૂપિયા કિલો બજારમાં વેચાવા માંડી છે, તો આ નિર્ણયથી ખેડૂતોને બહુ મોટી નુકસાની જશે। રાજ્યભરમાં કપાસની ભગવાન ભરોસે ખેતી કરતી